નમસ્કાર મિત્રો મા મોમાઈ યુટ્યુબ ચેનલમાં આપનું પરિવાર સ્વાગત છે આજે આપણે એક સરસ મજાના વિડીયાની ચર્ચા કરીશું કે મા મોમાઈ મોના સ્થાન વિશે ચર્ચા કરીશું અને આ વિડીયોની અંદર આપણે તેનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે તેના બે મંદિરોની આપણે વિશેષતાની વાત કરીશું અને બીજા ભાગની અંદર આપણે મા મોમાઈની ઇતિહાસની ગાથાઓ કે જે આપણે વાત કરીએ કે મોમાઈમાં બિરાજ્યા કઈ રીતે સૌરાષ્ટ્ર વંશના જાડેજા કુટુંબ દ્વારા બિરાજવામાં આવેલા છે તેની આપણે ભાગ બેની અંદર વાત કરીશું આજે આપણે રાપરની અંદર આવેલું મા મોમાઈ મોના સ્થાનની એટલે કે તેનું સ્થાન અને તેના બે મંદિરોની વિશેષતાની વાત કરવાના છીએ જેની પહેલાં મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે બે ઓન કરવા વિનંતી કારણ કે આવા જ મસ્ત મજાના વિડીયો તમે જોઈ શકો જો ચાલો આપણે વાત કરીએ કે કચ્છ જિલ્લાનું રાપર અંતરિયાળ નગર રણ વિસ્તારને અડીને આવેલું છે અને વાગડ વિસ્તાર સાથે આજે પણ તેનો નાતો અટૂટ નાતો અહીંયા આગળ રાપરનો રહેલો છે કચ્છ જિલ્લો હોવા છતાં રાપરવાસીઓ મોટી ખરીદી માટે આજે પણ પાટણની પસંદગી કરે છે તેનું મુખ્ય કારણ છે કારણ કે અહીંયા આગળ ભુજ તો તેને ખાસું દૂર થાય છે રાપર વિસ્તારવાળોને અને રાધનપુરની વાત કરીએ તો રાધનપુર નેશનલ હાઈવે ચિત્રોડથી ખસી જાય છે અને ત્યાંથી પત્રીસ કિલોમીટર અંતરે રાપર આવેલું છે જે પણ સાંકડો અને સિંગલપટ્ટી છે એટલા માટે આપણે વાત કરીએ કે એક સ્થાનની વાત કરી લે છે રાપરની કે રાપરના લોકો આજે પણ કચ્છના ભુજ કરતાં પાટણની અંદર જવાનું વધારે પસંદ કરે છે ખરીદી માટે અને રાધનપુરની વાત કરીએ તો રાધનપુર ત્યાંથી નેશનલ હાઈવે આવે છે પણ ચિત્રોડથી તે ખસી જાય છે એટલા માટે અહીંયા આગળ વાત કરીએ તો રાધનપુર પણ જવાનું પસંદ નથી કરતા એક સ્થાનની વાત કરીએ તો રાપર તાલુકાની અંદર વાત કરીએ રાપર તાલુકાની થોડીક ભૌગોલિક સ્થિતિની વાત કરીએ આપણે અને મંદિરની વાત કરીએ તો રાપર તાલુકામાં સફેદ માટીનો જથ્થો સૌથી વધારે પ્રમાણમાં મળે છે અંતરિયાળ વિસ્તારમાં વિકાસનો રસ્તો અહીંયા આગળ રાપરમાં બનતો જાય છે એટલે કે અહીં આગળ વાત કરીએ કે રાપર તાલુકો એક અંતરિયાળ વિસ્તાર અહીંયા આગળ ગણવામાં આવે છે તેમ છતાં પણ અહીંયા આગળ એક વિકાસનો રસ્તો સારો એવો બને છે તેવું આપણે આજે પણ કહી શકીએ છે ને ત્યાં જઈએ તો પણ તમને એક સરસ મજાનું અહીંયા આગળ રણ જેવું પ્રદેશ પણ જોવા મળે છે હજી ગામડાઓની અંદર અક્ષર જ્ઞાનથી વંચિત અનુભવી શકાય છે કે ત્યાં ત્યાંના ગામડાઓની અંદર આપણે અક્ષર જ્ઞાન નથી તેવું પણ હજી પણ ત્યાં આગળ અનુભવી શકાય છે તેવું જોવા મળે છે તેમ છતાં રાપર તાલુકાની અંદર ધાર્મિકની ધજા અંબર સુધી આંબે છે એટલે કે વાત કરીએ કે તેમ છતાં આવું બધું મુશ્કેલી હોવા છતાં આવું બધું અંતરિયાળ પ્રદેશ હોવા છતાં પણ રાપર તાલુકાની અંદર આપણે વાત કરીએ તો ધાર્મિકતાની ધજા વિશ્વ પ્રખ્યાત છે એટલે કે અંબર સુધી તેના નાદ હજી સુધી પણ એટલે કે હાલમાં પણ ગાજે છે આ આ તાલુકાને અંદર વાત કરીએ તો મુંબઈ મોરાનું સ્થાન વિશ્વ વ્યાખ્યાયિત છે વિશ્વની અંદર પ્રસિદ્ધ છે જેની આપણે અહીંયા આગળ આજે વાત કરવાના છીએ મુંબઈ મોરા આગળ પણ જણાવ્યું કે તેની આપણે કથા છે સૌરાષ્ટ્રના ચ ચંદુવંશી જાડેજાઓની જેની આપણે અલગ વિડીયોની અંદર વાત કરીશું આજે આપણે તેની વિશેષતાની વાત કરીએ એટલે તમે જો તમારી કુલદેવી મા મોમાઈ માતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર એકવાર જય મા મો લખી દો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અહીં મોમાઈ માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે પછી વાત કરીએ તો કચ્છના રાબર તાલુકામાં મોમ્માઈ મોરાગઢમાં શક્તિ મોમ્માઈ માતાના બે મંદિર આવેલા છે એટલે કે અહીંયા આગળ બે મંદિર આવેલા છે જેની વાત કરીએ એક નવું મંદિર અને એક જૂનું મંદિર અહીંયા આગળ વાત કરીએ તો થોડા થોડા અંતરે બંનેની ભવ્યતા આવેલી છે અને ભવ્ય મંદિરો પણ ત્યાં આગળ આવેલા છે અને ભવ્ય વિશેષતાઓ પણ બંને મંદિરોની છે જો કે નવા મંદિરનો વિકાસ ઘણો થયો છે એટલે કે નવું જે મંદિર છે આપણે વાત કરીએ તો તેને આપણે પ્રવેશ દ્વાર કહેતા હોઈએ છીએ ઘણીવાર આપણે વાત કરીએ તો તેને આપણે જીર્ણોદ્વાર પણ કહેતા હોઈએ છીએ કે જેનું નવું આખું બનાવવામાં આવ્યું છે અને ત્યાં આગળ ઘણી વિશેષતાઓ છે અને તે ઘણું ભવ્ય મંદિર છે અને આજુબાજુ પ્રસાદીની પણ અન્ય દુકાનો અહીંયા આગળ જોવા મળે છે નવા મંદિરમાં આપણે વાત કરીએ તો ભવ્યતા વધારે છે જૂના મંદિર કરતાં ત્યાં પાળિયાઓનો વિપુલ ભંડાર છે નવા મંડળની મંદિરની ખાસ એ જ વિશેષતા છે કે ત્યાં આગળ પાળિયાઓ ઘણા બધા આપણને જોવા મળે છે ચોતરફ કલાત્મક કેસરિયાઓના પાળિયાને એક અંગ્રેજ ગોળી મારતા લોહી નીકળ્યું હતું તેવી પણ સ્થાનિક લોકો અહીંયા આગળ વાત કરે છે એટલે કે આપણે આગળ વાત કરી તેમ કે ભવ્યતા વધારે છે અને તેની એક વિશેષતા આગવી વિશેષતા અહીંયા આગળ નવા મંદિરની છે કે તેની બાજુમાં પાળિયાઓ આવેલા છે અને તેની સાથે એક સરસ મજાની કથા પણ અહીંયા આગળ અહીંયા આગળ લોકો કહે છે ને ત્યાં તેની સાથે જોડાયેલી છે કે આપણા દેશની અંદર અંગ્રેજોએ લગભગ બસોથી અઢીસો વર્ષ રાજ કર્યું જ્યાં આગળ એક અંગ્રેજ અધિકારી હતો તેણે પાળિયાને ગોળી મારી અને પાળિયામાંથી લોહી નીકળ્યું તેવી અહીંયા આગળ કથા પણ હાલમાં પણ અહીંયા આગળ કહેવામાં આવે છે જો કે ગોળી મારી હતી તેની નિશાની પણ આજે કેસરીયા પાળિયામાં મોજૂદ છે એટલે કે ત્યાં આગળ જ્યારે અંગ્રેજ અધિકારી જે પાળિયાને ગોળી મારી તેની નિશાનીને તે લોહી નીકળ્યું હતું તેની નિશાની આજે પણ ત્યાં આગળ તમે જશો તો તમને જોવા મળશે અથવા તમે જઈને આવ્યા છો તો પણ તમને જોવા મળી હશે આથી મંદિરવાળો વિસ્તાર પણ પ્રાચીનતમ હશે તેવી પ્રતિત અહીંયા આગળ અચૂક થાય છે એટલે કે આ પણ વિસ્તાર નવા મંદિરવાળો પણ વિસ્તાર એક પ્રાચીન હશે તેવી અહીંયા આગળ આપણને પ્રસ્તુતિ જોવા મળે છે પ્રતિથી જોવા મળે છે ત્યાંથી આપણે થોડે દૂર જઈએ તો આપણને મોમાઈ માનું જૂનું મંદિર જોવા મળે છે એટલે કે નવા મંદિર પછી આપણે થોડાક દૂર ચાલીએ તો આપણને અહીંયા આગળ મોમાઈ માતાનું જૂનું મંદિર જોવા મળે છે ત્યાં બે મુખાકૃતિવાળી માતાજીની મંદિર છે એટલે કે પહેલાં મંદિરની વિશેષતાની વાત કરીએ કે ત્યાં આગળ પાળિયાઓ આવેલા છે અને બીજા મંદિરની વિશેષતાની વાત કરીએ પહેલે કે મુખાકૃતિવાળી એટલે કે બે મુખાકૃતિવાળી અહીંયા આગળ માતાજીની મૂર્તિ બીજા મંદિરની અંદર જોવા મળે છે ભોજન પ્રસાદની ત્યાં આગળ બીજા મંદિરમાં ઉત્તમ વ્યવસ્થા છે મમ્મઈ મોરામાં આવતા ભક્તો આ બંને મંદિરોના દર્શન કરવા માટે જાય છે એટલે કે જે પણ ભક્તો અહીંયા આગળ દર્શન કરવા આવે છે રાપરની અંદર મોરાની અંદર તો જ્યાં આગળ બંને મંદિરોના દર્શન કરે છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો નવા મંદિરની વાત કરીએ ત્યાં આગળ પાળિયાના દર્શન કરે છે અને પછી તે જૂના મંદિરમાં જાય છે અને ત્યાં આગળ બે મુખા કૃતિવાળે માતાજીના દર્શન કરે છે અને પછી વાત કરીએ સરસ મજાનું ઉત્તમ ભોજન વ્યવસ્થા છે ત્યાં આગળ ભોજનની પણ વ્યવસ્થા છે એટલે માટે તે ભોજન પણ પ્રસાદી પણ મેળવે છે મમ્મઈ માતાની પહેલી સ્થાપના આ સ્થળે થવાનું મનાય છે આગળ આપણે વાત કરી તેમ કે આપણે બીજા ભાગમાં જોવાના જ છીએ કે ચંદુ વંસિંહ જાડેજાના કુટુંબ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી જાડેજા કુટુંબ દ્વારા જેની વાત છે ને જ્યાં આગળ સૌપ્રથમ સ્થાપના બીજા મંદિરમાં થઈ હતી તેવું પણ અહીં આગળ માનવામાં આવે છે અહીંયા આગળ વાત કરીએ તો કારડિયા રાજપૂતો જાડેજા રાજપૂતો વાઢેર ભરવાડ રબારી પટેલ અને અન્ય જ્ઞાતિના લોકો માના અપાર શ્રદ્ધા સાથે અહીંયા આગળ અપાર શ્રદ્ધા અને આસ્થા સાથે અહીંયા આગળ આવે છે પછી વાત કરીએ તો મમ્બઈમાં ઘણા ના પણ કુલદેવી પણ છે તમારી જો મમ્મીમાં કુલદેવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓન કરી દેજો જેથી અહીંયા આગળ અમને પણ મજા આવે અહીંયા આગળ યુટ્યુબની અંદર આવા આવા સરસ મજાના વિડીયો બનાવવાની અંદર તો હવે મિત્રો આ એક સરસ મજાનો આપણે સ્થાનનો વિડીયો બનાવ્યો છે તો મિત્રો હવે આપણે એક કથા જે જોડાયેલી છે જાડેજા ચંદુવંશ જાડેજાની જેની કથાની આપણે વાત નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું નવા વિડીયોમાં તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સની અંદર જય મમ્બાઈમાં લખી નાખો ચાલો મિત્રો મળીએ હવે નવી વિડીયો સાથે નવા આપણે વાત કરીએ વિડીયો સાથે અને નવી આવી જ સરસ મજાના ભાગ બેની અંદર આપણે વાત કરીએ તો જાડેજા રાજપૂત છે તેમની એક કહાની સાથે થેન્ક યુ સો મચ